આજે વિશ્વ કેન્સર દિવસ ભારતમાં દર વર્ષે લાખો લોકો કેન્સરથી પીડાઈ મૃત્યુ પામતા હોવાના અહેવાલ આજે પૂરા વિશ્વમાં કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે કેન્સર દિવસની ઉજવણી સમયે લોકોને માર્ગદર્શન અને સલાહ પણ આપવામાં આવી રહી છે કે કેન્સરથી બચવા તમાકુ ગુટકા બીડી સિગારેટ જેવી નશાવાળી ચીજોથી દૂર રહી સ્વસ્થ રહી કેન્સરથી બચી શકાય છે જ્યારે યોગ્ય સમયે વ્યવસ્થિત અને ડૉક્ટરની નિગરાનીની અંદર કરવામાં આવેલી સારવારથી કેન્સર જેવી બીમારી પણ મટી શકે છે આ જ વિષય ઉપર ડીસા નગરપાલિકાના બાંધકામ શાખાના ચેરમેન રાજુભાઈ ઠાકોર જે ખુદ એક કેન્સરની બીમારીમાંથી લડાઈ લડી અને મજબૂતીથી બહાર નીકળ્યા છે તેમણે આજે કેન્સર દિવસ નિમિત્તે સૂચક સલાહ સાથે જણાવ્યું હતું કે લોકોની અંદર જે ધારણા છે કેન્સર એક જીવલેણ છે પણ યોગ્ય સમયે ડોક્ટરો તરફથી સૂચન કરવામાં આવેલી સારવાર લેવામાં આવે અને સારવાર બાદ ડોક્ટર દ્વારા જે પણ રેગ્યુલર તપાસ કરવાની સૂચના આપવામાં આવે એને જે અનુસરે છે તો કેન્સર જેવી બીમારીને પણ હરાવી શકાય છે સૌથી મહત્વની વાત કેન્સર જેવી ભયાનક બીમારી સામે કોઈપણ વ્યક્તિએ ગભરાયા વગર મનની મક્કમતા અને વિશ્વાસ અને દ્રઢ સંકલ્પ સાથે જો લડાઈ લડે તો આ બીમારીને પણ હરાવી શકાય છે અને એવા કેટલાય ઉદાહરણો છે કે લોકો કેન્સર જેવી બીમારીને હરાવીને પણ બહાર આવ્યા છે રિપોર્ટર દિલીપ ત્રિવેદી ડીસા બનાસકાંઠા આજે વિશ્વ કેન્સર દિવસ છે અને ડીસા નગરપાલિકાના બાંધકામ શાખાના ચેરમેન રાજુભાઈ ઠાકોર પણ આ ભયંકર તકલીફમાંથી ગુજરી ચૂક્યા છે તો રાજુભાઈ જણાવશો કે શું કેન્સર હવે એની બહુ સારી ટ્રીટમેન્ટ થવા લાગી છે ત્યારે મને ડિટેક્ટ થયું ત્યારે મનોજભાઈ એમને મને કહ્યું કે રાજભાઈ એમને હિંમત આપશો તમને કોઈ વાંધો નહીં આવે અને આજે હું તમારી સમક્ષ છું કોઈ પણ અણસત્તા જો બીજું કોઈ દવા દેશી દવા બધા અંદર પડે સિવાય એનો ઈલાજ એક જ છે ટ્રીટમેન્ટના અંદર શેક લેવો અને રેડિયેશન લેવા બે બહુ મહત્વની કિમોથેરાપી અને રેડિયેશનથી તમારી તાત્કાલિક અસર બી નટી શકે છે તો બીજી અણસત્તા દૂર રહી ટ્રીટમેન્ટ એની પ્રોપર ટ્રીટમેન્ટ લેવી તો આ રોગ મટી શકે છે એની દરેકને વિનંતી છે કે આ રોગથી ગભરાવો નહીં હિંમત રાખવી રાજુભાઈ તમે આ પરિસ્થિતિમાંથી નીકળી ચૂક્યા છો તો આજે ભારતની અંદર એવા અસંખ્ય લોકો છે કે જે કેન્સરથી ઝઝૂમી રહ્યા છે તેમને તમે આજે કેન્સરના દિવસે શું સંદેશો આપશો કેન્સર મહત્વનું કેન્સર થવાથી રોગ આ કેન્સરના પાછળ તમાકુ છે વ્યસન બહુ મહત્વનું ભાગ આ બધી કારણ છે એટલે વ્યસનથી બને એટલું દૂર રહેવું છે અને આજના યુવાનોને ખાસ વિનંતી કે જે પણ સિગરેટો અને તમાકુના નવા ચડે છે ગુટકાના દૂર રહેવું જોઈએ Thank you.